હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, વાવાઝોડાના કારણે જે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે, તો તેના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત છે તે કરવામાં આવેલ છે. આ જાહેરાત અંતર્ગત જે ખેડૂત મિત્રોને બાગાયતી અને ઉનાળુ પાકોમાં નુકસાન થયું છે, તો તેઓને સહાય છે તે આપવામાં આવશે. સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી વિડીયોમાં મેળવશું. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં તાજેતરમાં જ તાઉતે નામનું વાવાઝોડું છે તે આવેલ હતું, અને આ વાવાઝોડાનો જે પવનની ગતિ હતી તે ખૂબ જ તીવ્ર હતી, અને તીવ્ર પવનની ઝડપને કારણે જે ખેડૂતોના જે ખેતરમાં ઊભો પાક છે, જેમ કે બાગાયતી પાક છે, તે સિવાય ઉનાળુ પાકો છે, તો તેમને ઘણું બધું નુકસાન છે તે થયેલ છે. હવે મિત્રો, આ નુકસાન સામે સહાય સ્વરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ₹500 કરોડનું વાવાઝોડા કૃષિ સહાય પેકેટની જાહેરાત છે તે કરવામાં આવેલ છે. તો મિત્રો, કયા ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર થશે તે આપણે જોઈએ. તો સહાયમાં મિત્રો જોઈએ તો સૌથી પહેલાં આપણે બાગાયતી પાકો વિશે વાત કરીશું. તો મિત્રો, જે કાયમી નાશ પામેલ બાગાયતી પાકો છે, તો તેના માટે ₹1 લાખની સહાયની જાહેરાત છે તે કરવામાં આવેલ છે. જેમ કે મિત્રો, આંબા છે, નાળિયેરી છે, ચીકુ છે, લીંબુ છે, તો તે તમામ જે વર્ષાયું ફળાવું વૃક્ષ છે, હવે તે વૃક્ષ પડી જવા અથવા તો મૂળ સહિત ઉખડી જવાના કારણે કાયમી તે નાશ પામેલ હોય, તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા 1 હેક્ટર દીઠ ₹1 લાખની સહાયની જાહેરાત છે તે કરેલ છે. અને ખેડૂતોને આ જે સહાય છે તે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે. એટલે કે મિત્રો, ખેડૂતોને વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય છે તે મળવાપાત્ર થશે. જ્યારે મિત્રો બાગાયતી પાકોના જે ઝાડ હોય છે તે ઝાડ મૂળ સહિત ઉખડી જવા અને તે ઝાડ કાયમી માટે નાશ પામેલ હોય, તો તેવા કિસ્સામાં ખેડૂતોને 1 હેક્ટર દીઠ ₹1 લાખની અને વધુમાં વધુ 2 હેક્ટર એવી રીતે 2 લાખની વધુમાં વધુ સહાય છે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે જે બાગાયતી પાક છે તે ખાલી પાક ખર્યો હોય તો કેટલી સહાય છે તે મળશે. તો કે તેમને ₹30,000ની પ્રતિ હેક્ટર દીઠ સહાય છે તે મળવાપાત્ર થશે. મિત્રો, બાગાયતી પાકો છે તો તેમની જે ખેતી છે તો ખેતીનો ખર્ચ ઘણો ઊંચો હોય છે, અને ઉત્પાદનમાં જો નુકસાન થતું હોય તો ખેડૂતોને ઘણું બધું આર્થિક નુકસાન છે તે સહન કરવું પડતું હોય છે. તો તેવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા એવો પણ નિર્ણય છે તે કરવામાં આવેલ છે કે જે બાગાયતી પાક છે, જેમ કે આંબા છે, ચીકુ છે, લીંબુ છે, નાળિયેરી છે, જામફળ છે, તો આ વગેરે પાકોમાં જ્યાં ઝાડવા તો ઊભા છે પરંતુ તેમનો પાક છે તે ખરી ગયો છે. પવનના કારણે તેનો પાક ખરી ગયો છે અને તેમને 33% કરતાં વધારે નુકસાન થયું છે, તો તેવા કિસ્સામાં તે ખેડૂતને ₹30,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય છે તે આપવામાં આવશે, અને તેમને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મળવાપાત્ર થશે. એટલે કે ખેડૂતને ત્યારે વધુમાં વધુ 60,000ની સહાય છે તે મળવાપાત્ર થશે. જ્યારે મિત્રો જે બાગાયતી પાક છે તેના જે ઝાડ છે તે ઝાડ સંપૂર્ણપણે પડી અને નાશ પામ્યા હોય, તો તેવા કિસ્સામાં પ્રતિ હેક્ટર દીઠ ₹1 લાખની સહાય અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય. જ્યારે બાગાયતી પાકોમાં માત્ર જે ફળ છે તે ફળ ખરી ગયા હોય, એટલે કે પાક છે તે ખરી ગયો હોય, તો તેવા કિસ્સામાં ₹30,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય છે તે ચૂકવવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું ઉનાળુ પાકો વિશે, કે ઉનાળુ પાકોમાં જો નુકસાન થયું હોય તો તેમને કેટલી સહાય મળવાપાત્ર થશે. તો કે તેમને ₹20,000ની સહાય છે તે મળવાપાત્ર થશે. હવે મિત્રો, રાજ્ય સરકારે એવો પણ એક નિર્ણય કર્યો છે, જેમ કે ઉનાળુ કૃષિ પાકો છે, તલ છે, બાજરી છે, મગ છે, અડદ છે, ડાંગર છે, મગફળી છે, ડુંગળી છે, કેળ છે, પપૈયા છે, તો આ વગેરે જે ઉનાળુ પાકો છે તેમાં જો ખેડૂતોને 33% કરતાં વધારે પાકોમાં નુકસાન થયું હોય, તો તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે ₹20,000ની સહાય છે તે પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવામાં આવશે, અને ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે. તો મિત્રો, જ્યારે ઉનાળુ પાકને નુકસાન થયેલ હશે તો તેવા કિસ્સામાં 20,000 એટલે કે વધુમાં વધુ 2 હેક્ટર એટલે 40,000ની સહાય છે તે ખેડૂત મિત્રોને મળવાપાત્ર થશે. તે સિવાય આગળ વાત કરીએ કે મિત્રો આ જે સહાય છે તો તે સહાયના રૂપિયા ખેડૂતોને ક્યારે મળવાપાત્ર થશે. તો કે મિત્રો, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ સહાય પેકેજ અંતર્ગત ₹500 કરોડની જાહેરાત છે તે કરી છે, અને તેમણે કહ્યું હતું કે જે ખેડૂત મિત્રોને 33% કરતાં વધારે નુકસાન હશે
તે તમામ ખેડૂતોને આ જે સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે. અને જે બાગાયતી પાકો છે તો બાગાયતી પાકોમાં જેમ આપણે આગળ જોયું તેમ વૃક્ષ નાશ પામ્યા હોય તો તેમને હેક્ટર દીઠ રૂપિયા 1,00,000ની સહાય અને વધુમાં વધુ 2 હેક્ટર સુધી આ સહાય આપવામાં આવશે. તે સિવાય બાગાયતી પાકોમાં વૃક્ષ ઊભું હોય પરંતુ પાક ખરી ગયો હોય તો તેમને 30,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય છે તે ચૂકવવામાં આવશે અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. તે સિવાય ઉનાળુ પાકો છે તો ઉનાળુ પાકોમાં નુકસાન થયું હોય તો તે ખેડૂત મિત્રોને રૂપિયા 20,000ની સહાય છે તે ચૂકવવામાં આવશે. પ્રતિ હેક્ટર દીઠ અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે ચૂકવવામાં આવશે. તે સિવાય મિત્રો વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવેલ હતું કે આ જે સહાયના રૂપિયા છે તે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 1 અઠવાડિયાની અંદર છે તે જમા કરી દેવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.